ક્વેશ્ચન નંબર પંદર બાદ બાકી કરો પહેલું ક્વેશ્ચન છે સાત એક્સની બેગ હાથ માઇનસ છ એક્સમાંથી ચાર એક્સની વેગ હાથ પ્લસ પાંચ એક્સ તો અહીં આપણે સૌથી પહેલાં સાત એક્સની બેગ હાથ માઇનસ છ એક્સ લખી લેવાનું એના પછી માઇનસ બાદ બાકી કરવાની છે એટલે માઇનસ અને કોષમાં લખી નાખવાનું ઓકે કોષમાં લખી દીધું એના પછી આપણને શું કરવાનું એક્સની વેગ હાથ છ એક્સ અને જે છે કોષ ખુલશે ત્યારે શું થશે એના બધાના નિશાન બદલાઈ જશે એટલે અહીંયા પ્લસ એટલે માઇનસ થઈ જાય ઓકે હવે સાત એક્સની ઘાત છે એના પાસે માઇનસ ચાર એક્સની વેગ હાથ લઈ લેવાના સજાતીય પદ સાથે લખવાનું પછી છ એક્સ લખવાનું અહીંયા પાંચ એક્સ લખી નાખવાનું આ બંને સજાતીપદો છે આ બંને સજાતીપદો છે એટલે આપણે અહીંયા બાદ બાકી કરવાની છે સાતમાંથી ચાર બાદ કરો એટલે કેટલા થયા એટલે ત્રણ એક્સની વેગ હાથ આવે છે બંનેના સરખા નિશાન છે જ્યારે સરખા નિશાન હોય તો ઉમેરી દેવાનું છ અને પાંચ કેટલા થઈ જાય અગિયાર થઈ જાય એક્સ અગિયાર એક્સ આવ્યું અને બંનેના નિશાન શું છે તો માઇનસનું એટલે માઇનસ આવી જશે તો આવી રીતે આ થઈ ગયું ઓકે હવે બીજું દાખલું જોઈએ બીજામાં એની તણઘાત પ્લસ નવ એક્સમાંથી સાત એક્સ માઇનસ બે એક્સ એક એની તણઘાત બાદ કરવાનું છે તો અહીંયા લખી દેવાનું આ પહેલાં તો પછી માઈનસ પછી કોષમાં લખવાનું આ બધું ઓકે પછી કોષ ખોલી નાખવાનું તો આ એની ત્રણ ઘાત અને નવ એક્સ કોષ ખોલશે એટલે નિશાન બદલાઈ જશે આ માઇનસ થઈ જાય અને આ માઇનસ છે તે એ પ્લસ થઈ જાય છે એના પછી આપણને શું કરવાનું સજાતીપદ સાથે લખવાનું તો આ એની ત્રણ ઘાત છે તો અહીંયા છે એટલે બે એની ત્રણ ઘાત ઓકે પછી નવ એક્સ છે પછી માઇનસનું એક્સ છે ઓકે તમારે અહીંયાથી ડાયરેક્ટ કરવાનું તો અહીંયા ડાયરેક્ટ પણ કરી શકાય છે એ એક એની ત્રણ ઘાત અને બે એની ત્રણ ઘાત કેટલા થઈ જાય ત્રણ એની ત્રણ ઘાત થઈ જાય છે એના પછી આપણે અહીંયા જોઈએ તો અહીંયા સાત એક્સ છે નવ એક્સ લખી નાખ્યું છે તો સાત એક્સ લખી નાખવાનું ઓકે અહીંયા સાત એક્સ છે જુદા જુદા નિશાન છે એટલે શું થશે બાદ બાકી થાય અને નવમાંથી સાત બાદ કરો એટલે બે આવે છે મોટી સંખ્યાનું નિશાન શું છે તો પ્લસ પ્લસ મૂકી દેવાનું ઓકે હવે ત્રીજો દાખલું છે ત્રણ એક્સની બેગ હાથ પ્લસ પાંચ એક્સ પ્લસ બે માંથી છ એક્સ પ્લસ ચાર બાદ કરવાનું છે તો સૌથી પહેલાં ત્રણ એક્સની બેગ હાથ પ્લસ પાંચ એક્સ પ્લસ બે બાદ કરવાનું છે એટલે કોષમાં લખી નાખવાનું ઓકે એના પછી શું કરવાનું છે ત્રણ એક્સની બેગ હાથ પ્લસ પાંચ એક્સ પ્લસ બે હવે કોષ ખુલશે એટલે નિશાન બદલાઈ જશે આ માઇનસનું આ પ્લસ છે એટલે માઇનસનું થઈ જાય પછી ત્રણ એક્સની બેગ હાથવાળું પદ નથી એક્સવાળું વાત છે કોણ છે તો માઇનસ છ એક્સ અચલ પર છે બે અને અહીંયા પણ છે ચાર એટલે આ એકલું છે બરાબર આ સજાતી પર છે એટલે શું થશે જુદા જુદા નિશાનો હોય તો બાદમાં કી થાય છમાંથી પાંચ વાત કરો તો એક એક્સ આવે છે એક લખવાનું નથી અને મોટી સંખ્યાનું નિશાન શું છે માઇનસ એટલે માઇનસ મૂકી દેવાનું અહીંયા પણ જુદા જુદા નિશાન છે ઓકે તો બાદ કરવાનું છે ચારમાંથી બે બાદ કરું એટલે બે આવે છે મોટી સંખ્યાનું નિશાન માઇનસ એટલે માઇનસ આવી રીતે આપણું આન્સર આવી ગયું છે હવે ક્વેશ્ચન નંબર આપણે સોલ જોઈએ સોલમાં શું છે એમાં પણ બાદ બાકી કરવાનું છે ઓકે તો પહેલું ક્વેશન છે ચાર એક્સની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સમાંથી બે એક્સની બે ઘાત પ્લસ એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ ચાર એક્સની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સમાંથી વાત છે બે એક્સની બે ઘાત પ્લસ એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ ચાર એક્સની ઘાત ઓકે પછી ત્રણ એક્સની પાંચ એક્સ કોચ ખુલશે તો શું થઈ જશે બધાને સંબદ્ધ લઈ જશે એટલે હવે આ માઇનસનું થઈ ગયું અને આ પ્લસ એટલે આ પણ માઇનસ થઈ ગયું આ માઇનસ એ તો શું થઈ જશે પ્લસ હવે ચાર એક્સની ત્રણ ઘાત ત્રણ ઘાતવાળું પદ ક્યાં છે આ રહ્યું માઇનસ છે તો માઇનસ આવી રીતે આ એક બંને સજાતી પદો છે હવે માઇનસ ત્રણ એક્સની બે ઘાત બે ઘાતવાળું પદ આર્યું તો માઇનસ બે એક્સની બે ઘાત આ સજાથી પદ થઈ ગયા પછી પાંચ એક્સ અને એક્સવાળું પદ અહીંયા છે પ્લસ એક્સ આ થઈ ગયું હવે અહીંયા શું થશે વાત કરવામાં આવશે તો અહીંયા ચાર છે અહીંયા એક સમજી લેવાના ચારમાંથી એક બાદ કરો એટલે ત્રણ એક્સની ત્રણ ઘાત આવી જશે બંનેના નિશાન સરખા હોય તો પ્લસ કરવાના છે ત્રણ અને બે કેટલા થઈ ગયા પાંચ માઇનસ બંને નિશાન માઇનસ છે એટલે માઇનસ મૂકી દેવાનું એના પછી આપણે અહીંયા અહીંયા પણ સરખા નિશાન છે પાંચ અને આને એક સમજી લેવાનું કેટલા થઈ જાય છ એ છ એક્સ આવી જશે હવે બીજું દાખલું જોઈએ બે એક્સની ત્રણ ઘાત પ્લસ ચાર એક્સ વાય માઇનસ બે વાયની ઘાતમાંથી ત્રણ એક્સ વાય માઇનસ એક્સની ત્રણ ઘાત પ્લસ ત્રણ વાયની ઘાત કરવાનું છે તો હવે એક્સની ત્રણ બે એક્સની ત્રણ ઘાત પ્લસ ચાર એક્સ વાય માઇનસ બે વાયની બે ઘાતમાંથી આ વાત કરવાનું છે એટલે કોષમાં મૂકી દેવાનું ઓકે એના પછી શું કરવાનું છે કોષ ખોલી નાખવાનું કોષ ખોલીએ ત્યારે શું થશે નિશાન બદલાઈ જાય છે તો નિશાન બદલી નાખવાનું આ માઇનસનું છે એટલે પ્લસ થઈ જાય બરાબર અને આ પ્લસ છે એટલે માઇનસનું થઈ જાય છે હવે બે એક્સની ત્રણ ઘાત ત્રણ ઘાતવાળું પદ આર્યું તો એક્સની ત્રણ ઘાત આ સજાતી પદ થઈ ગયા પછી પ્લસ ચાર એક્સ વાય છે એક્સ વાયવાળું પદ આર્યું માઇનસ ત્રણ એક્સ વાય પછી બાયવાળું પદ છે આ અહીંયા ક્યાં છે બાયવાળું પદ અહીંયા બે ઘાત છે તો અહીંયા આર્યું રહ્યું બરાબર ત્રણ વાયની બે ઘાત આ બંને સજાતીપદ આ બંને સજાતિપદો છે અને અહીંયા શું થશે તો બે પ્લસ એક કેટલા થયા ત્રણ એક્સની ત્રણ ઘાત પછી અહીંયા જોવાનું છે જુદા જુદાની નિશાન છે તો બાદ કરવાનું છે ચારમાંથી ત્રણ બાદ કરો એટલે એક એક્સ વાય આવે છે અને મોટી સંખ્યા પ્લસનું નિશાન છે એટલે માટે પ્લસ આવ્યું છે અહીંયા સરખા નિશાન છે એટલે પ્લસ થશે બે અને ત્રણ કેટલા થયા પાંચ વાયની બે ઘાત બંનેના જે નિશાન છે એ નિશાન મૂકી દેવાનું ઓકે હવે સત્તરમું દાખલો જે છે બે એક્સની બેગ હાથ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ અને પાંચ એક્સની બેઘાત પ્લસ સાત એક્સ માઇનસ છનો સરવાળો કરી તેમાંથી એક્સની બેઘાત પ્લસ એક્સ પ્લસ એક બાદ કરો તો આપણે અહીંયા લખી નાખવાનું બે એક્સની વેગ ત્રણ એક્સ પ્લસ પાંચ અને સરવાળો કરવાનું છે પાંચ એક્સની વેગ પ્લસ સાત એક્સ માઇનસ છ માઇનસ આ બાદ કરવાનું છે તો એક્સની બે ઘાત પ્લસ એક્સ પ્લસ એક ઓકે હવે આપણે અહીંયા જોઈ લેવાના કે શું થશે અહીંયા આ ઉમેરી જશે બે એક્સ અને પાંચ એક્સ કેટલા થાય છે સાત એક્સ થાય સાત એક્સની બે ઘાત અહીંયા આ બંનેનું નિશાન જુદા જુદા છે એટલે બાદ બાકી થાય ઓકે સાતમાંથી ત્રણ વાત કરો એટલે ચાર આવી જશે ઓકે અને અહીંયા જોવાનું છે આપણે નિશાન મોટી સંખ્યાનું પ્લસ એટલે પ્લસ મૂકી દેવાનું પછી આ જોવાનું છે પાંચ અને છ કેટલા થાય છે એક થાય છે બરાબર કેમ કે બંનેના જુદા જુદા નિશાન છે એટલે બાદ બાકી થાય છમાંથી પાંચ બાદ કરું તો એક આવે છે મોટી સંખ્યાનું નિશાન માઇનસ એટલે માઇનસ મૂકી દેવાનું એના પછી આ કોષ ખોલી નાખવાનું કોષ ખોલીએ ત્યારે એક્સની બેગ હાથ અને આ નિશાન બદલાઈ જાય બધું બરાબર હવે આપણે આગળ કરવાનું છે સાત એક્સની બેગ હાથમાંથી બે ઘાત બાદ કરો એટલે કેટલા થાય છે છ એક્સની બે ઘ હાથ આવે છે હવે ચાર એક્સમાંથી અહીંયા પણ જુદા જુદા નિશાન છે તો શું કરવાનું છે બાદ કરવાનું છે ચાર એક્સમાંથી એક બાદ કરો એટલે ત્રણ એક્સ આવે છે મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે તો એ પ્લસ મૂકી દેવાનું ઓકે એના પછી અહીંયા જોવાનું છે બંનેના નિશાન શું છે સરખા છે સરખા નિશાન હોય તો ઉમેરવાનું છે એક ઓર એક બે આવે છે અને આ જે છે માઇનસનું નિશાન બંનેનું છે તો મને માઇનસનું નિશાન થઈ ગયું આવી રીતે આપણું આ થઈ ગયું છે ઓકે હવે આગળ જોઈએ અઢારમું દાખલુંમાં શું બોલે છે કે છ એક્સ વાય પ્લસ એક્સની વેઘાત માઇનસ ચાર એક્સ પ્લસ આઠમાંથી શું વાત કરતા એ બે એક્સની વેઘાત પ્લસ પાંચ એક્સ માઇનસ આઠ એક્સ વાય પ્લસ પાંચ બાકી રહે છે તો અમારે આપણે અહીંયા શું કરવાનું છે અહીંયા છ એક્સ વાય પ્લસ એક્સની બે ઘાત માઇનસ ચાર એક્સ પ્લસ એ શું વાત કરતા એટલે આપણે અહીંયા એ ધારી લેવાનું આ વાત કરીએ ત્યારે આપણને આન્સર શું મળે છે બે એક્સની બે ઘાત પાંચ એક્સ માઇનસ આઠ એક્સ વાય પ્લસ પાંચ મળે છે એના પછી આપણને શું કરવાનું છે અહીંયા અહીંયા શું કરવાનું કે આ જે છે છ એક્સ વાય પ્લસ એક્સની વેઘાત માઇનસ ચાર એક્સ પ્લસ આઠ આ બાજુ લાવવાનું એટલે બધાનું નિશાન બદલાઈ જશે ઓકે એના પછી આ એ પહેલી બાજુ જશે તો અહીંયા આવી ગયું હવે એ શોધવાનું છે આપણને એ બરાબર શું થશે એટલે છ એક્સ વાય પ્લસ એક્સની વેઘાત માઇનસ ચાર એક્સ પ્લસ આઠ હવે કોષ ખોલી નાખવાનું તો આને સાન માઇનસનું થઈ જાય અને આ મા પ્લસનું છે એટલે માઇનસ થઈ જાય અને આ માઇનસ છે એટલે પ્લસ આવી જાય છે અને પ્લસ છે એટલે માઇનસ આવી જશે ઓકે હવે આપણને શું કરવાનું છે એ વાર જોવાનું છે એક્સ વાય અહીંયા છે અહીંયા છે બંનેનો સરવાળો થશે ઓકે તો આ છ અને આઠ કેટલા થઈ જાય ચૌદ એક્સ વાય આવે છે અને એક્સની વેગ હાથ અને અહીંયા એક્સની વેગ હાથ છે બંનેના જુદા જુદા નિશાન છે એટલે માઇનસ થશે માઇનસ થશે એટલે એક્સની વેગ હાથ આવે છે અને નિશાન મોટી સંખ્યાનું માઇનસ છે તો અહીંયા માઇનસ આવી જશે ઓકે એના પછી એક્સવાળું પર આ રહ્યું અને આ બંનેના નિશાન સરખા છે સરખા નિશાન હોય તો શું થશે સરવાળું થશે પાંચ અને ચાર અને પાંચ જે થાય નવું થઈ ગયું બરાબર બંનેના નિશાન માઇનસ એટલે માઇનસ થઈ જાય એના પછી આ જોવાનું છે આઠ અને પાંચ બંનેના નિશાન જુદા જુદા છે એટલે બાદ બાકી થાય બાદ બાકી થાય તો કેટલા થઈ જાય આઠમાંથી પાંચ બાદ કરો એટલે ત્રણ આવે છે મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે માટે અહીંયા પ્લસ આવી જશે આ આપણું આન્સર આવી ગયું છે કે આ બાદ કરતાં આન્સર આપણને આ મળે છે પછી અહીંયા બોલે છે ઓગણીસું દાખલું છે બે એક્સની બેગ હાથ પ્લસ એક્સ વાય માઇનસ બે અને ત્રણ એક્સ વાય પ્લસ સાતના સરવાળામાંથી નવ એ નવ પ્લસ એક્સ વાય માઇનસ એક્સની બેગ અને એક્સની વેગ પ્લસ એકનો સરવાળો બાદ કરવાનો છે તો આપણે અહીંયા શું કરવાનું છે એક્સની વેગ પ્લસ એક્સ વાય માઇનસ બે આનો સરવાળો કરવાનું છે એટલે પ્લસ અને ત્રણ એક્સ વાય પ્લસ સાત બરાબર આનો સરવાળો કરવાનું છે પહેલાં પછી આના સરવાળામાંથી આનો સરવાળો બાદ કરવાનો છે તો પછી માઇનસ કર કરી નાખવાનો અહીંયા એક્સ પ્લસ નવ પ્લસ એક્સ વાય માઇનસ એક્સ આ સરવાળો કરવાનું છે એક્સની વેગ હાથ પ્લસ એ ઓકે તો પહેલાં આનો સરવાળો કરી નાખવાનું એક્સની વેગ હાથ છે અહીંયા નથી એટલે એક્સની વેગ હાથ આવી જશે એક્સ વાય અહીંયા છે અહીંયા અહીંયા છે તો બંનેનો સરવાળો થશે કેમ કે બંનેના નિશાન સરખા છે તો આ એક સમજી લેવાનું આ ત્રણ છે તો એક અને ત્રણ ચાર થઈ ગયા ચાર એક્સ વાય આવ્યા આવ્યા છે અહીંયા અને આ બંનેના નિશાન જુદા જુદા છે જુદા જુદા હોય તો શું કરવાનું છે માઇનસ કરવાનું છે સાતમાંથી બે વાત કરીએ તો પાંચ આવે છે મોટી સંખ્યાનું નિશાન શું છે પ્લસ એટલે અહીંયા પ્લસ આવી જશે હવે આપણે અહીંયા કરવાનું નવ અને એક કેટલા થાય છે દસ થઈ ગયું અને એક્સ વાય અહીંયા નથી એટલે એક્સ વાય લખી નાખવાનું એક્સની બેગ હાથમાંથી એક્સની બેગ હાથ બાદ થશે જુદા જુદા નિશાન છે એટલે ઝીરો થઈ ગયો આ આવી ગયું આવી રીતે હવે એક્સની બેગ હાથ પ્લસ ચાર એક્સ વાય પ્લસ પાંચ આ કોષ ખુલશે એટલે આ માઇનસ થઈ જાય આ પણ માઇનસ થઈ જાય છે હવે એક્સની બેગ હાથ અને ચાર એક્સ વાયમાંથી એક્સ વાય બાદ કરો એટલે પ્લસનું ત્રણ એક્સ વાય આવે છે કેમ કે બંને નિશાન જુદા જુદા નિશાન છે અને જો જુદા જુદા નિશાન હોય તો બાદ બાકી થાય ત્રણમાંથી એક બાદ ચારમાંથી એક બાદ કરો ત્રણ આવે છે મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલે પ્લસ મૂકી દીધું અહીંયા પણ જુદા જુદા નિશાન છે એટલે શું થશે બાદ બાકી થાય દસમાંથી પાંચ બાદ કરો એટલે પાંચ આવે છે નિશાન મોટી સંખ્યાનું જે છે એ માઇનસ છે તો માઇનસ આવી જશે હવે બીસવું દાખલું જે છે પંદર માઇનસ દસ એક્સ પ્લસ એક્સની બે પ્લસ ત્રણ એક્સની ત્રણ ઘાત માઇનસ સાત એક્સ વાયમાંથી ચાર એક્સની ઘાત માઇનસ નવ એક્સની બે માઇનસ આઠ એક્સ પ્લસ છ એક્સ વાય પ્લસ આઠ બાદ કરો તો આપણે અહીંયા બાદ કરવાનું છે પંદર માઇનસ દસ એક્સ વાય પ્લસ એક્સની બે ઘાત પ્લસ ત્રણ એક્સની માઇનસ આ શું કરવાનું છે બાદ કરવાનું છે તો આવી રીતે કોષમાં લખી નાખવાનું પહેલાં ઓકે પછી આપણને શું કરવાનું છે કોષ ખોલવાનું તો પંદર માઇનસ દસ એક્સ પ્લસ એક્સની બે ઘાત પ્લસ ત્રણ એક્સની ત્રણ ઘાત માઇનસ સાત એક્સ વાય કોષ ખોલશે એટલે બધાના નિશાન બદલાઈ જાય છે આ માઇનસનું થઈ ગયું આ માઇનસ એટલે પ્લસ થઈ ગયું નવ એક્સની બે ઘાત માઇનસ આઠ એક્સ છે એટલે પ્લસ આઠ એક્સ થઈ જાય છે પ્લસનું છે એટલે માઇનસ છ એક્સ વાય થઈ જાય આ પ્લસ છે એટલે આ પણ માઇનસ થઈ જાય ઓકે હવે આપણને અહીંયા જોઈ લેવાના પંદર જે છે એના સાથે કોણ આપશે માઇનસનું આઠ આવી જશે આ બંને સજાતી પદો છે પછી માઇનસ દસ એક્સ છે તો એના પછી એક્સવાળું પદ આર્યું પ્લસ પછી એક્સની બે ઘાતવાળું પદ ક્યાં છે આર્યું પ્લસ નવ એક્સની બે ઘાત બરાબર પછી ત્રણ એક્સની તણઘાત અહીંયા કોણ છે ત્રણ એક્સની ત્રણ ઘાત જોઈએ આર્યું માઇનસ ચાર એક્સની ઘાત પછી એક્સ વાય જોવાનું હોય તો માઇનસ સાત એક્સ વાય છે અને અહીંયા માઇનસ છ એક્સ વાય છે આ સજાતી પદો લખી નાખ્યા હવે જે થશે એ લખી નાખવાનું અહીંયા શું થશે ખબર પડી ગઈ છે મા બાદ બાકી થાય છે એટલે કેટલા થઈ ગયા અહીંયા પંદરમાંથી આઠ બાદ કરો સાત આવે છે અહીંયા શું થશે બંનેનું નિશાન જુદા જુદા છે એટલે શું થશે માઇનસ થશે દસમાંથી આઠ બાદ કરો તો આપણી પાસે કેટલા આવે છે તો આપણી પાસે આવી જાય છે દસમાંથી આઠ બાદ કરો તો બે માઇનસનું જે નિશાન છે મોટી સંખ્યાનું નિશાન શું છે માઇનસનું એટલે માઇનસ મૂક્યું છે પ્લસ અહીંયા બંનેના નિશાન શું છે સરખા નિશાન હોય સરખા નિશાન હોય તો પ્લસ થશે આ નવ અને આ એક સમજી લેવાના કેટલા થઈ ગયા નવ અને એક દસ થઈ ગયા દસ એક્સની બેગ હાથ લખી નાખવાનું ઓકે એના પછી પ્લસ મૂકવાનું છે ઓકે આ નિશાન જોઈ લેવાનું શું થશે મોટ જુદા જુદા નિશાન છે એટલે બાદમાં કી થાય મોટી સંખ્યાનું જે નિશાન છે માઇનસ તો એટલે માઇનસ મૂકવાનું ચારમાંથી ત્રણ વાત કરો એક આવે છે એક એક્સની ત્રણ ઘાત આવી રીતે લખી શકાય છે બંનેના નિશાન સરખા છે એટલે સરવાળો થશે સાત અને છનો સરવાળો કરીએ તો માઇનસનો તેર એક્સ વાય આવે છે બંનેના નિશાન જે છે એ સંખ્યા આવી જાય છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માત્ર